नमस्कार। संडे स्पीच में तमामनो हार्दिक स्वागत छे। आजे आपणा माटे बहुज उपयोगी एवो एक गुण जेनी वात करवानो छु ए छे आत्मविश्वास, सेल्फ कॉन्फिडन्स। आपणे दरेके आ पोताना संदर्भ में एक हूँ आ करी बताईश एवं प्रकार की मानसिकता होय तो एने आत्मविश्वास कहे छे। कॉन्फिडन्स डेरिंग छे, पण पोतानामां विश्वास छे, पोताना काम में विश्वास छे, पोते करी शकशे एवुं छे ए आत्मविश्वास छे। घणाने ए आत्मविश्वास करता पण वधारे अमुक प्रकारना काम करवा माटेनो प्रयत्न थाय छे खोटी रीते, एने ओवर कॉन्फिडन्स कहेवाय छे। ओवर कॉन्फिडन्स में क्यारे नहीं जवुं, पण आपणा पोतानामां आत्मविश्वास क्यारे गुमावो पण नहीं। आत्मविश्वासथी तमे कोई पण काम सफल करी शकशो। कोई एक एक व्यक्तिनुं तमे भाषण सांभळो ने तमे अने तमने खूब गमे, तमने एम थाय के आटलुं सरस वक्तव्य आपे छे, प्रभावित थई जईए आपणे। पण ज्यारे एम कहे के हूँ पहली वक्त ज्यारे वक्तव्य आपतो तो ने त्यारे मारा पग ध्रुजता था, त्यारे आपणने एम थाय एक ध्रुजता पगथी शरू करीने ए आखा हजारोनी मेदनीने ध्रुजावतो माणस ए त्यां केम पहोंच्यो? कारण के एनो पोतानो आत्मविश्वास हतो, एना कारणे। आत्मविश्वासथी ए माणस डगे नहीं। तमे कोई पण वाहन तमे साइकल चलावो छो तो साइकल पहेला तमने आवडती नहोती, साइकल चलावता चलावता तमने बहु भीख लागती थी, हमणां पड़ी जशो, मांड मांड आम एकदम बेलेंस न रहे, अने पछी तमारामां आत्मविश्वास आव्यो अने तमे साइकल बराबर चलावता थई गया। पछी तमारे एनु ध्यान राखवू न पड़े के हवे हूँ पड़ी जईश के नहीं, एवुं शक्य एवुं जरूरत नथी, कारण के ए ऑटोमेटिक चाले, कारण के आपणामां विश्वास आवी गयो छे। ए ज प्रकारे बीजा बधा वाहनो जे चलावे छे એનામાં એ આત્મવિશ્વાસ આવી ગયો છે એવું કહી શકાય। કોઈ પણ કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે। શિવાજી મહારાજનો આત્મવિશ્વાસ યાદ કરો, એકદમ નાનું સૈન્ય પણ એણે મોગલોના દાંત ખાટા કરી નાખ્યા, કેટલાય કિલ્લાઓ જીતી લીધા, આટલી નાની સેનાથી એણે છાપા મારી મારીને એ યોગ્ય વ્યૂહરચનાથી કામ કર્યું। એના જે સેનાપતિઓ હતા ને, તાનાજી ને એ બધા, એ બધા પણ આત્મવિશ્વાસથી ભરપૂર હતા। એટલે આત્મવિશ્વાસ એ તમને કોઈ પણ પ્રકારની જીત અપાવે છે, આ નક્કી છે। જાપાનનો એક મહાન યુદ્ધ હતો, એનું નામ હતું નોબુનગા। જાપાન ઉપર એક વખત બહુ જ મોટા સૈન્યએ આક્રમણ કર્યું, આ નોબુનગા પાસે જે સૈન્ય હતું ને એની કરતાં 10 ગણું મોટું સૈન્ય। એટલે નોબુનગાને એમ થયું કે હવે આ કઈ રીતે મારે આને આની સામે જીત મેળવવી। એટલે નોબુનગાએ બધા જ સૈનિકોને એકદમ કીધું, તો આપણે જીતવાનું છે, આ નક્કી છે, અને આપણે કૂચ કરીએ। અને કૂચ કરી રસ્તામાં એક ધર્મસ્થાન આવતું હતું, ત્યાં બધા લોકો પગે લાગ્યા અને નોબુનગાએ કીધું કે આ ધર્મસ્થાન એટલું બધું પવિત્ર છે ને એટલું સિદ્ધ છે કે આપણે નક્કી કરીએ ને તો એ આપણું ભાગ્ય આપણી સાથે રહેશે। એટલે મારી પાસે આ સિક્કો છે, એ સિક્કો હું આ જે ભગવાન છે એની પાસે ઉછાળું, અને ઉછાળ્યા પછી જો એ છાપ આવે ને તો આપણે જીતીશું, એ નક્કી છે। એણે સિક્કો ઉછાળ્યો અને છાપ આવ્યો, બધા સૈનિકોમાં એકદમ થઈ ગયું કે નહીં, હવે આપણે જીતવાના જ છીએ, નક્કી છે। અને એકદમ સુરવીરતાથી તૂટી પડ્યા સામેના સૈન્ય ઉપર। ઓલો સૈન્ય, સામેવાળા સૈન્યએ આવી આશા જ નહોતી રાખી કે આવા પ્રકારનો હુમલો થશે, અને એમને તો અલગ અલગ રીતે એવું લાગ્યું કે બહુ મોટું સૈન્ય સામે છે, અને આ હજી તો એક ટુકડી જ આવી, પછી જ આવશે, શું થશે, પછી ભાગી ગયા બધા। નોબુનગાના સૈન્યના કરતાં 10 ગણું મોટું સૈન્ય એ સૈન્યને હરાવીને
આ નોબુનગાનું સૈન્ય પાછું આવ્યું. વળતી વખતે પાછા આ ધર્મસ્થાનમાં આવ્યા અને બધા લોકોએ નોબુનગાને કીધું કે આપણું જીતવાનું નક્કી જ હતું, આપણું નસીબ પણ આપણી સાથે હતું, એટલે આપણે જીત્યા છીએ. એટલે નોબુનગાએ કીધું કે હવે હું તમને કહું કે આ જે મેં સિક્કો ઉછાળ્યો ને, આ સિક્કો જુઓ, આ સિક્કાની બંને બાજુ છાપ હતી. લડવાનું તો નક્કી જ હતું પણ સુરવીરતાથી શું કામ ન લડીએ, એટલા માટે મેં તમને આ કીધું. એટલે આપણને જે આ સફળતા મળી છે એ સફળતા ભાગ્યને આધારે નથી મળી, આ સફળતા એ આત્મવિશ્વાસને આધારે મળી છે. એટલે સફળતા ક્યારેય ભાગ્યના આધારે નથી મળતી, ધ્યાન રાખજો. યોગ્ય રીતે કામ કરવાથી સફળતા મળે, કંઈક અલગ રીતે કામ કરો. વિનર્સ આર ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ, ધે ડુ થિંક ડિફરન્ટલી, ધે ડુ થિંક ડિફરન્ટલી. એ વિજેતાઓ કંઈક જુદું કામ નથી કરતા, એ જુદી રીતે કામ કરે છે. એટલે તમારે અલગ રીતે અને આત્મવિશ્વાસથી જો કામ કરશો તમે તો સફળતા તમારા કદમ ચૂમતા, સફળતાને તમારા કદમ ચૂમતા કોઈ અટકાવી શકશે નહીં, આવું કહી શકાય. તમે સુધા ચંદ્રનનું નામ સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો એ તમારે સાંભળવું જોઈએ અને એનામાંથી પ્રેરણા પણ લેવી જોઈએ. સુધાચંદ્રન એક હિરોઈન છે. થોડા વર્ષો પહેલાં એનું એક પિક્ચર આવ્યું હતું, નાચે મયૂરી, અને આખું પિક્ચર એ નૃત્ય કલા ઉપર આધારિત હતું, સંગીતમય એ પિક્ચર હતું અને ખૂબ સફળ પિક્ચર થયું નાચે મયૂરી. એમાં આ સુધાચંદ્રન એ મુખ્ય હિરોઈન હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ સુધાચંદ્રન બંને પગે અપંગ હતી, બંને પગે અપંગ એ નૃત્યના પિક્ચરમાં અને પછી પાછી એ સફળ. એ શક્ય કઈ રીતે બને? બંને પગે કૃત્રિમ પગ લગાડેલા હતા. શરૂઆતમાં જ્યારે એણે પ્રેક્ટિસ કરીને ત્યારે તો એ પગની નીચેના ભાગમાંથી ખૂબ લોહી નીકળતું હતું, ધીમે 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 સેટ થયા પગ, અને પછી એનો આત્મવિશ્વાસ એવો હતો કે હું કંઈક કરી બતાવીશ. એના કારણે એણે નૃત્યમાં સાધના કરી અને ખૂબ સુંદર પ્રકારનું નૃત્ય આ સુધાચંદ્રન એ કરી બતાવ્યું અને નાચે મયૂરી પિક્ચર બનાવ્યું. તમને અમુક માન્યતાઓ આવે ને જેના કારણે આપણે આપણા વિચારો નબળા પડે તો તમે સફળતા ન મેળવી શકો. વિચારો નબળા ન પડવા જોઈએ. તમે, હું એક ઉદાહરણ આપું. એક ખેડૂત હતો, એક ખેડૂતને એક ઈંડું જડ્યું, ઈંડું પ્રમાણમાં થોડું મોટું એવું. એ ઈંડું એને મરઘીના ઈંડા સાથે ઉછેર્યું, સેવ્યું, મરઘી પાસે સેવન કરાયું, એટલે ઈંડામાંથી પછી બચ્ચું આવે. તો મરઘીના ઈંડામાંથી તો મરઘી એ બન્યા, પણ એની સાથે સાથે આ ઈંડામાંથી પણ એક પક્ષી નીકળ્યું. એ મરઘા સાથે જ રહેવા માંડ્યું. એ પક્ષ એ ઈંડું હતું ને એ ગરુડનું ઈંડું હતું, અને એમાંથી ગરુડ નીકળ્યું, અને ગરુડ આ મરઘી સાથે રહેવા માંડ્યું. એટલે આ ગરુડને આમ અંદરની પ્રકૃતિ એવી કે એને તો ઊંચી ઉડાન હોય ને, ગરુડ તો ક્યાં ઊંચું ઉડે, અને મરઘી તો 2 ફૂટ તો માંડ ઉડી શકે, એનાથી ઉદાર ન ઉડી શકે. તો આ ગરુડ ઊંચું ઉડવા પ્રયત્ન કરે તો આ મરઘી એને કહે કે આપણે આને ઊંચું, આનાથી વધારે ઊંચું ઉડી જ ન શકીએ, તમે આપણે ન ઉડી શકીએ, તો પ્રયત્ન કરવા. દરેક ક્ષેત્રમાં એ આગળ વધેલા માણસો છે, એ માણસો આપણી જેવા જ છે, તો આપણે શું કામ આગળ ન વધી શકીએ? પણ આપણે એટલા માટે આગળ નથી વધી શકતા
કે આપણી આજુબાજુ આ નબળા વિચારવાળા આવા મરઘારૂપી માણસો છે ને, એ આપણને આગળ નથી વધવા દેતા, આપણા વિચારોને નબળા પાડે છે. મિત્રો, બહુ જ વિચારો એ આપણા સક્ષમ બનાવો. વિચારો સક્ષમ બનશે તો મન મજબૂત બનશે, અને મન મજબૂત બનશે તો આપણે સફળતા 100% મેળવી શકું. એના માટે આત્મવિશ્વાસ જોશે. આપણે આજે આપણા રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામને યાદ કરવા આપણે, એમણે વિઝન 2020 નામનું એક પુસ્તક લખેલું. અત્યારે 2020 ચાલી રહ્યું છે. એમનું વિઝન એવા પ્રકારનું હતું કે 2020માં મારું ભારત એ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બને. એ એ એ દિશામાં ઘણું આગળ વધાયું છે. હજી વિકસિત દેશ બનવાનું તો આપણે સ્વપ્ન બાકી છે, પણ એણે કીધું કે સ્વપ્ન જુઓ, બહુ જ ઊંચા સ્વપ્ન જુઓ, અને એ સ્વપ્ન સ્વપ્ન ન રાખો, એ સ્વપ્નને સાકાર કરવા માટે આત્મવિશ્વાસપૂર્વક જબરજસ્ત પ્રયત્ન કરો. અબ્દુલ કલામે એવું કીધું હતું કે સપને વો નહીં જો નીંદ મેં આતે હૈ, સપને વો નહીં જો નીંદ મેં આતે હૈ, સપને વો હૈ જો સોને નહીં દેતે, સપને વો હૈ જો સોને નહીં દેતે. તમારું સ્વપ્ન અત્યારે તમે જે ધોરણમાં ભણો છો એમાં સારામાં સારું પરિણામ લાવવાનું હશે, પણ તમે સૂઈ રહેશો, તમે કંઈ તૈયારી જ ન કરો તો એ સ્વપ્ન પૂરું ન થાય. સ્વપ્ન પૂરું કરવા માટે તમારે તન તોડ મહેનત કરવી પડે, અને તમને સ્વપ્ન પૂરું ન થાય ને ત્યાં સુધી એ ચેન ન પડવું જોઈએ. એવા પ્રકારના આત્મવિશ્વાસથી કામ થાય તો 100% આપણને સફળતા મળે મળે અને મળે છે. મન મક્કમ હશે ને તો જ આ શક્ય બને. એટલે મનની એકાગ્રતા, દ્રઢ મન, પ્રેરણાનું ઝરણું નામનું એ જીતેન્દ્ર અઢિયાનું પુસ્તક પણ આપણે વાંચવું જોઈએ. એમાંથી મનની જે શક્તિ છે ને એ શક્તિ વિશે આપણને ખ્યાલ આવે. તન કરતાં મન છે એ વધુ અગત્યનું છે. એટલે મનની શક્તિ છે એ ખૂબ અગત્યની છે. એક ઘટના છે ઘણા પહેલાંની. એન્થની રોબિન્સનનું એક પુસ્તક છે, અવેકન ધ જાયન્ટ વિધિન. અવેકન ધ જાયન્ટ વિધિન આ પુસ્તકની અંદર એક ઘટના છે જોરદાર. એમાં એક ગુનેગારને મૃત્યુદંડ થયો ને પછી એની ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યો. એના મનની શરીર પર થતી અસર છે ને એના ઉપર સંશોધન કરવાનું એ માનસશાસ્ત્રીઓએ નક્કી કર્યું અને કોર્ટે મંજૂરી પણ આપી. પછી આ જેને મૃત્યુદંડ થયો હતો ને એને કહેવામાં આવ્યું કે તમને મૃત્યુદંડ થયો છે અને તમે ઇલેક્ટ્રિક શોક આપીને તમારું મૃત્યુ કરવામાં આવશે. પણ પછી એમને એવું કહેવામાં આવ્યું કે તમને ઝેરી કોબરા કરડાવીને મૃત્યુ કરવાનું કોર્ટે ફેરવી દોડ્યું છે. તમને ઝેરી કોબરા કરડાવવામાં આવશે અને એના કારણે તમારા શરીરમાં ઝેર પ્રસરી જશે અને તમે મૃત્યુ પામશો. અને દરરોજ થોડાક દિવસ સુધી સતત એને આ કહેવામાં આવ્યું, તમને ઝેરી કોબરા કરડાવવામાં આવશે અને તમને તમારા શરીરમાં ઝેર પ્રસરી જશે અને તમે મૃત્યુ પામશો. એના મન ઉપર સતત એ જ વિચાર આવે કે મારા મને ઝેરી કોબરા કરડશે અને મારા શરીરમાં ઝેર પ્રસરી જશે અને હું મૃત્યુ પામીશ. અને જે દિવસે એને આ સજા આપવાની હતી એ દિવસે એને હાથ પગ બાંધી દેવામાં આવ્યા, એને આંખે પાટા બાંધી દેવામાં આવ્યા. એને કહેવામાં આવ્યું કે હવે તને ઝેરી કોબરા કરડાવવામાં આવશે અને તારે મૃત્યુદંડની સજા તને આપવામાં આવશે. અને કર્યું શું ખબર છે? એક
ડિસ્ટિલ્ડ વોટર ભરેલું જે ઇન્જેક્શન લીધું, ડિસ્ટિલ્ડ વોટર એકદમ ચોખ્ખું પાણી, એ ભરેલું ઇન્જેક્શન એને આપવામાં આવ્યું. એટલે આ ગુનેગારને એમ થયું કે મને કોબરા કરડ્યો છે. આ ડિસ્ટિલ વોટર ભરેલું ઇન્જેક્શન એને આપવામાં આવ્યું, એનાથી એને કાંઈ ન થાય. એના બદલે બહુ જ થોડી ક્ષણોમાં એ મરી ગયો. ડિસ્ટિલ વોટરના ઇન્જેક્શનથી આ ગુનેગાર મરી ગયો. અને દરેક ફાંસીની સજા કેવી આપે ને, એના પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવે. તો આનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તો એ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો કે આના શરીરમાં કાતિલ ઝેર પ્રસરી ગયું હતું. એને ઝેર આપવામાં જ નહોતું આવ્યું, એને ડિસ્ટિલ વોટરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, પણ એના આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું. ઝેર બહારથી આપવામાં નહોતું આવ્યું, તો ક્યાંથી આવ્યું? તો એના મનમાંથી આવ્યું. એના મનમાં એક માન્યતા ઘર કરી ગઈ હતી કે મને કોબરા કરડશે, મને ઝેર ચડાવશે અને હું ઝેરથી મૃત્યુ પામીશ. કેટલીક નકારાત્મકતા ને આવી બધી માન્યતાઓ સાથે આપણે જીવીએ છીએ ને, ત્યારે આપણું જીવન એ ઝેર બની જાય છે. આવી નકારાત્મકતાઓને, આવા પ્રકારની માન્યતાઓને આપણે છોડી દેવી જોઈએ, તો જ આપણો આત્મવિશ્વાસ વધશે. નહીંતર આપણું મન નબળું પડશે, અને જેનું મન નબળું પડે એને પછી કોઈ રસ્તો શોધતો નથી, એનો આત્મવિશ્વાસ દ્રઢ બને જ નહીં. મનને મજબૂત કરવાની જરૂર છે, સમજો. મનને મજબૂત કરીએ, આપણને હલકા નબળા વિચારો આવે જ નહીં. ગમે તેવો સંઘર્ષ કરીને આપણે આગળ આવીશું. અને કે ધીરુભાઈ અંબાણી યાદ કરો, એ એવું કહેતા હતા કે મોટું વિચારો, જલ્દી વિચારો, આગળનું વિચારો, વિચારો પર કોઈનો ઇજારો નથી, અને એ વિચારોને સાકાર કરવા ભરપૂર પ્રયત્ન કરો. મફતલાલ ફ્રેડરિક્સ, જે મફત ગગલ, જે કાલોલમાં એ કાપડની સાયકલની સાયકલ લઈને નીકળતો હતો, કાપડની તપ્પી લઈને વેચવા માટે એણે મફતલાલ ફેબ્રિક્સ બનાવ્યું. કરશનભાઈ પટેલે સાબુના લાટા વેચતા હતા, એમાંથી નીરમા કંપની ઊભી. આવા અનેક ઉદાહરણો તમને આપી શકાય કે જેણે આત્મવિશ્વાસથી કામ કરીને સંઘર્ષથી સફળતા મેળવી છે. એટલે આપણે ક્યારેય તે એવા એવું નબળું વિચારવાનું જ નહીં. આપઘાતનું તો વિચાર આવે જ નહીં, કારણ કે આપણે સફળ થવા માટે તો આખી જિંદગી પડી છે આપણી પાસે. આત્મવિશ્વાસ હશે તો આપણે સફળ થઈશું નક્કી છે. આપણને એવું થાય કે આપણે બધા કેટલા બધા તકલીફમાં છીએ, બીજા બધા કેટલા સુખી છે, આપણે કેટલા તકલીફમાં છીએ. ઘણીવાર આપણે આવી કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. એ પણ મનની જ એક પેદાશ છે, મનમાં જ આવું બધું ચાલે. બીજાની કમ્પેરિઝન ન કરો, તમે જે છો એ શ્રેષ્ઠ છો. એકવાર જંગલમાં સસલું છે ને, એક સસલું, એ સસલાને એમ થયું કે આપણે ક્યાં સુધી આ બીબીને જીવવાનું, બધા આપણને મારવા આવે, વાઘ, સિંહ, શિયાળ, દીપડા, આ જે કંઈ બધા માંસાહારીઓ છે, બધા આપણને ખાવા માટે આવે, અને આપણે દર વખતે સંતાઈ જવાનું, ભાગી જવાનું, ક્યારેક પકડાઈ જઈએ તો આપણને લોકો ખાઈ જાય. આવું જીવવું એની કરતાં મરી જવું સારું. એટલે એ સસલાએ બાકીના બધા સસલાઓને કીધું કે આવું આપણે ક્યાં સુધી આવું સહન કરવું એમ. તો બધા સસલા કે સાચી વાત છે, આની કરતાં તો મરી જવું સારું. એમ કરીને એ કે આપણે આવું બીતા ક્યાં સુધી જીવવું, લડવાની તો વાત નહોતા કરતા, એ એની કરતાં મરી જવું સારું એમ. અને એમણે બધાએ નક્કી કર્યું કે ચાલો હવે આપણે બધા એક સાથે તળાવમાં પડી જઈએ, તળાવમાં મરી જઈએ, ડૂબીને મરી જઈએ. તો બધા સસલા એક સાથે નીકળ્યા તળાવમાં જવા માટે. તો તળાવના કિનારે છે ને, બહાર તળાવમાં રહેતા હોય ને, એ દેડકા બહાર આવીને બેઠા હતા. એણે જોયું કે આ તો બધા કોઈ મોટું લશ્કર જેવું આવે છે, સસલાઓનું ટોળું આવે છે. તો દેડકા બી ગયા, દેડકા કૂદાકૂદ કરીને ભાગ્યા અંદર તળાવમાં પડ્યા. ઘણો સસલા તો તળાવના કિનારે આવી ગયા હતા કે ઓહો દેડકા ભાગ્યા, દેડકા આપણને જોઈને ભાગ્યા. એ ક્યાં તો
ખરા સસલા કહી લે, આપણે તો બીકડ છીએ પણ આપણી કરતા વધારે બીકડ બીજા લોકો છે, તો આપણે શું કામ બીવું જોઈએ? એટલે આપણે આપઘાત કરવાનો જે સંકલ્પ કર્યો છે ને એ છોડી દઈએ, આપણે બીવું નથી, આપણી કરતા બીકડ બીજા કેટલાય છે. તમે જ્યારે તમારી પોતાની વાત કરો ને, તમને એવું લાગે ને તમે દુઃખી છો તો તમારા કરતાં વધુ દુઃખી છે ને, એનો તો વિચાર કરો તો તમારો આત્મવિશ્વાસ વધશે કે નહીં હું કંઈ દુઃખી નથી એવું તમને લાગશે. બીજો એક એવો જ પ્રસંગ છે કે એક એક વ્યક્તિ એ ભગવાનને માં બહુ જ શ્રદ્ધા રાખે, દરરોજ એને પગે લાગવા જાય આ તે બધું, પણ એ બહુ આર્થિક ગરીબ રહે, એને પગે પગમાં પહેરવા ચંપલય નહીં. એટલે એ એકવાર બપોરે સવારે આમ તો દર્શન કરવા, એકવાર સવારે નો આવી શક્યો તો બપોરે ગયો દર્શન કરવા મંદિરે. બપોરે જઈ અને એણે ભગવાનને દર્શન કરીને કીધું કે હે ભગવાન, હું આટલા બળબળતા તડકામાં આવ્યો છું, મારા પગમાં ચંપલય નથી, એટલા બધા ડામરના રોડ ઉપર મારો પગ બળ્યા છે અને હું તારા દર્શન કરું છું અને તને એટલું એમય નથી થતું કે આને ચંપલ અપાવું? તું તો કેવો છો, તારા ભક્તનું તું એટલું ધ્યાન ન રાખે, આવું ભગવાનને થોડો કખડાવીને પછી બહાર નીકળો. તો એના એના ખિસ્સામાં 3-4 રૂપિયા હતા, તો બહાર નીકળ્યો ને તો પગથિયે ઉતર્યો ને ત્યાં એક વ્યક્તિ ઊભો હતો, આમ કાંખમાં આમ ઘોડી રાખી અને એક પગે ઊભો હતો, એક પગ એનો કપાયેલો હતો ઘોટણથી ઉપરનો. એટલે આણે ખિસ્સામાંથી 3-4 રૂપિયા જે હતા ને એને આપી દીધા અને પછી પાછો તરત દોડતો પાછો ભગવાને પાસે આવ્યો કે હે ભગવાન, મેં હમણાં તને જે વાત કરી હતી ને એ બધું પાછું ખેંચી લઉં છું, મારી પાસે તો ચંપલ જ નથી, ઓલા પાસે તો પગ જ નથી, જ્યારે ચંપલ હોય તો એ શું કામના? આપણી કરતાં વધારે અનેક લોકો દુઃખી છે. એટલે કોઈને આપણે દુઃખી હોઈએ તો આપણે આત્મવિશ્વાસ ગુમાવીએ નહીં, આપણી કરતાં વધુ દુઃખી છે ને એને જોઈને આપણે સંતોષ મેળવીએ કે આપણે વધુ સુખી છીએ. મોટા ભાગે જે સુખી લોકો છે ને દુઃખી એટલા માટે છે કે બીજા લોકો એના કરતાં સુખી છે. બીજા લોકો સુખી હોય તો એને મુબારક છે સુખી હોય, આપણે મનથી સુખી રહીએ આ ધ્યાનમાં રાખીએ. તમારું પોતાનું ચોક્કસ મૂલ્ય છે, આત્મવિશ્વાસથી ભરેલા દરેક વ્યક્તિનું મૂલ્ય છે, તમારું ચોક્કસ મૂલ્ય છે. તમારું મૂલ્ય જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી એ તમે શું છો તમને ખબર નહીં પડે. અભિમાન નથી કરવાનું પણ મૂલ્ય તો સમજીએ. એકવાર એક ગણિતશાસ્ત્રી છે ને, એ ગણિતશાસ્ત્રી આ તો પ્રતિક ઉદાહરણ જો, ગણિતશાસ્ત્રીએ એક વખત આંકડાઓની મીટિંગ કરી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 0 આ 10 ને ભેગા કર્યા, હાલો હાલો આપણે મીટિંગ કરવાની છે. એટલે બધા ભેગા થયા અને એમાં જે શૂન્ય છે ને એ આવ્યું નહીં, એ તો રિહાઈ ગયું, બાકી 1 થી 9 આવી ગયા બધા. તો એટલે ગણિતશાસ્ત્રી કહે, ભાઈ શૂન્ય તું આવી જા, તું કેમ નથી આવતો? તો શૂન્ય કહે કે મારું તો ક્યાં કંઈ મૂલ્ય છે, મારે શું કામ આવવું જોઈએ, મારું કોઈ મૂલ્ય જ નથી. તો કે અહીંયા આવો, અહીંયા આવો ગણિતશાસ્ત્રી, કે અહીંયા આવો. એકડાને ઊભો રાખ્યો, એકડાને કે તું અહીં ઊભો રહે, શૂન્યને કે તું એકડાની જમણી બાજુ ઊભો રહે, એટલે શૂન્યની જમણી બાજુ ઊભો રહી ગયો. એટલે શૂન્યને એણે કીધું ગણિતશાસ્ત્રીએ કે આ એકડો છે ને, એકલો હતો ને ત્યારે એકડો હતો, પણ તું એની બાજુમાં ઊભો રહ્યો ને ત્યારે 10 થઈ ગયો, એટલે તારું મૂલ્ય એટલું બધું છે કે આ એકડાને 10 ગણું મૂલ્ય તે કરી દીધું, દરેકનું 10 ગણું મૂલ્ય તું કરી શકે એટલું એ તારા અંદર શક્તિ છે. શૂન્યને એવું કીધું તો શૂન્યની હતાશા જતી રહી, કારણ કે શૂન્યને પોતાનું મૂલ્ય સમજાયું. દરેક વ્યક્તિને પોતાનું મૂલ્ય છે આપણે સમજાય. આપણી ભૂમિકા તમે યોગ્ય રીતે ભજવશો ને તો કલ્પનાતીત કામ થઈ શકશે, તમે ધાર્યું ન હોય ને એવું કામ થઈ શકે, પણ નિષ્ઠાપૂર્વક એ આપણી ભૂમિકા ભજવવી જોઈએ. સ્વામી વિવેકાનંદ હંમેશા એવું કહેતા હતા કે જૂના ધર્મમાં એવું કહેવાતું હતું, એવું કહેવાય છે કે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી ને એ નાસ્તિક છે. એ સાચું જ છે, પણ સ્વામી વિવેકાનંદ કે હું તો એમ કહું છું કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી ને એ નાસ્તિક છે.
જેને પોતાનામાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે આપણે એકદમ શ્રદ્ધાવાન એટલે આત્મવિશ્વાસથી ભરપૂર બનવું પડે એમ આપણું કહી શકીએ. કારણ કે આપણું ભવિષ્ય જે એ કંઈ એમને નથી થતું, આત્મવિશ્વાસથી ભરપૂર કાર્ય કરીએ ને ત્યાં આપણું ભવિષ્ય બને છે. ઘણા શું કહે ખબર કે છઠ્ઠીના દિવસે છે ને વિધાતા એનું લોકોનું ભવિષ્ય લખે. એટલે કોઈ બાળક જન્મે ને એના એના જન્મનો છઠ્ઠો દિવસ હોય ને ત્યારે એના મા બાપને ઘરના બધા લોકો એને એકદમ સારી રીતે સુવડાવે, એની બાજુમાં એક નોટ મૂકે, કોરો કાગળ મૂકે, એની બાજુમાં કલમ એક પેન મૂકે, દીવો કરે અને એવું માને કે આજે વિધાતા આવશે અને એના લેખ લખશે. એક વખત એક વ્યક્તિ એ વિચારતી હતી કે લેખ મારા લેખ કઈ રીતે લખ્યા છે, એ સતત એને વિચાર આવતો હતો. તો એ વિધાતાને હંમેશા યાદ કરે કે વિધાતા તે મારા લેખ શું લખ્યા છે. તો વિધાતા એક વખત એને સપનામાં આવ્યા, એ કે તારે જાણવું છે હું તે જે એ છઠ્ઠીના દિવસે જે મૂકે છે ત્યારે હું આવું જ છું, લખું જ છું, તારે જાણવું છે તે શું લખું છું. બોલે કે હા મારે જાણવું છે. તો કે હું બધાના માટે એક જ શબ્દ લખું છું, તથાસ્તુ, બધાને એક સરખા આશીર્વાદ આપું છું, પણ ભવિષ્ય તો એણે પોતે જ નક્કી કરવાનું છે, જેવું કામ કરશે એવા પ્રકારના આશીર્વાદ મારા એની સાથે જ છે. એટલે કોઈ નસીબથી કોઈ આગળ આવે એ ક્યાંક કોઈ કિસ્સામાં આપણને એવું લાગતું હશે, પણ આત્મવિશ્વાસથી જ કોઈ પણ વ્યક્તિ આગળ આવી શકે છે આ નક્કી છે. છેલ્લો એક પ્રસંગ કરી દઉં. અરુણિમમાં સિંહા નામની એક છોકરી જેનું નામ કદાચ તમે સાંભળ્યું હશે, ચારેક વર્ષ પહેલાં ભાવનગરમાં એક શૈશવના કાર્યક્રમમાં એને મહેમાન તરીકે બોલાવી હતી. એ અરુણિમમાં સિંહા એ લખનૌની એ છોકરી હતી, નેશનલ વોલીબોલ પ્લેયર હતી અને એને એક સિક્યોરિટીમાં એટલે એવી સારી એમાં એવા પ્રકારના દળમાં એનું સિલેક્શન થયું દિલ્હી. એટલે લખનૌથી એ દિલ્હી આવતી હતી રેલવેમાં. તો એ જે ડબ્બામાં મુસાફરી કરતી હતી એ ડબ્બામાં ગુંડાઓ ચડ્યા અને બધાને એવું કહેવા માંડ્યા, કાલે તમારી પાસે જે હોય આપી દો આપી દો આપી દો, અને બધા બી ગયા બિચારા. કારણ કે એવો સામનો કરવા માટે કોઈ આવા ગુંડા તત્વો સામે તૈયાર ન થાય, કારણ કે નેત્રાવળી મારી નાખે ને એની કરતાં આપી દેવું સારું એમ કહીને બધા આપવા માંડ્યા. અરુણિમમાં સિંહા પાયા ગુંડાઓ આવ્યા ને તો એણે ગળામાં ચેન પહેર્યો હતો, એટલે કે ચેન આપી દે. તો કે હું શું કહે આ સ્પોર્ટ્સમેન હતી એ કે હું ન આપું ચેન. તો ઓલાએ તો એને બરાબર પકડી લીધી. પછી બીજા બે જણા એવા, ત્રણ ચાર જણા, અને આણે એનો સામનો કર્યો. અને સામનો કર્યો ને તો પહેલાં તો બહુ જ ક્રૂર હતા, બોગસ માણસો હતા. એણે એવું કર્યું કે ચાલુ ટ્રેને એણે બારણામાંથી બહાર ફેંકી દીધી, એનો ચેન લૂંટી લીધો અને ચાલુ ટ્રેને બારણામાંથી બહાર નીચે પડે એટલે મોટાભાગે મરી જ જાય. પણ એવું થયું કે પેરેલલ બીજો ટ્રેક હતો, એ ટ્રેક ઉપર એ પડી. એ ટ્રેક ઉપર પડી તો ખરી, પણ એવી રીતે એ પડી કે એ બ્રોડગેજના બે પાટા હોય ને એની વચ્ચે એનું શરીર આવી ગયું. એના એક પાટા ઉપર એના એનો એક પગ આવી ગયો અને એક પગ છે એ આમ અંદર વળી ગયો અને એક પગ પાટા ઉપર આવી ગયો. અને બેભાન તો થઈ જ ગઈ. પછી એક બીજી ટ્રેન નીકળી બાજુના પાટા ઉપર. તમે જુઓ એ બે પાટા વચ્ચે અરુણિમમાં સિંહા પડી છે, એનો પગ એ પાટા ઉપર છે અને એક ટ્રેન નીકળી. શું થાય તમને ખબર પડે? એનો પગ કપાઈ ગયો. આ તો બેભાન હતી, પગ કપાઈ ગયો ને બેભાનમાં રાડ નાખી હશે એણે, પણ બહુ હલી શકી નહીં, હવે ફરી વાર બેભાન થઈ ગઈ હશે. આ ઘટના રાત્રે લગભગ 3 વાગે બનેલી ઘટના.
અને સવાર સુધીમાં 39 ટ્રેન એ ટ્રેક ઉપરથી પસાર થઈ ગઈ, એ ત્યાં ત્યાં પડેલી, પગ એનો કપાઈ ગયેલો અને એ ત્યાં જ એમને સૂતેલી, મરી ગઈ હોય એવું જ બધાને લાગે. તો સવારે જે રેલવેના પોલીસ નીકળ્યા ને, તો એણે એણે જોયું કે આ તો કોઈ છોકરી પડી છે, આ મરી ગઈ લાગે છે. એણે કીધું કે આ મરી ગઈ છે, ઓહ આણે આપઘાત કર્યો લાગે છે. ત્યારે અરુણિમા સિંહામાં થોડું એવું જાગૃતિ આવીને એણે કીધું કે હું જીવું છું. એવા પોલીસવાળા સાંભળી ગયા, એણે તરત જ એને એક બધું વિધિ કરીને તાત્કાલિક ત્યાંની રેલવે હોસ્પિટલમાં દાખલ કરી, એ પગ સાથે ચટકા સાથે. પણ ત્યાંથી નક્કી થયું કે આને અહીંયા નહીં રાખી શકાય, આને દિલ્હીને એમ્સમાં લઈ જવું પડશે, નહીંતર આ બચશે નહીં. અને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પણ જે સમયગાળો જતો રહ્યો તો પછી નક્કી થયું કે આ પગ એનો સાંધવાની કોઈ શક્યતા નથી, આ પગ તો એનો જાસે જ, આ અપંગ રહેશે, આ જીવન અપંગ રહેશે. જ્યારે ભાનમાં આવી ત્યારે ખૂબ રડી, એના ઘરનાને જાણ કરવામાં આવી કે આ આના પગ કપાઈ ગયા છે. એ પણ બધા આવ્યા અને પછી સારવાર ચાલી, સરકારે પણ થોડી ઘણી મદદ કરી, એક સ્પોર્ટ્સમેન હતી અને આ રીતે એને થયું એટલે મદદ થઈ. પછી તો બહુ સામાન્ય એને હરભજનસિંહ અને યુવરાજે આર્થિક મદદ કરી એ વખતે, કે આવી એક સ્પોર્ટ્સમેનને અમારે મદદ કરવી જોઈએ, આ બે ક્રિકેટરોએ એને અમુક લાખની મદદ કરી. ધીમે ધીમે એને રિકવરી થવા માંડી. પણ એનું જે સ્વપ્ન હતું કે વોલીબોલમાં હજી પણ આગળ જવાનું, એ તો એ થવાની નહોતી, કારણ કે હવે એને પગ નહોતો. પણ એને સૂતા સૂતા એક વિચાર આવ્યો કે મારે કંઈક એવું કરી બતાવવું છે કે જે કોઈએ ન કર્યું હોય, બધા સાથે વાતો કરે. પછી એણે મનમાં એક સંકલ્પ કર્યો કે મારે એવરેસ્ટ શિખર સર કરવું છે. ઓ, એવરેસ્ટ શિખર સર કરવાની વાત છે! એક અપંગ છોકરી જેને જે ખૂબ એકદમ સ્વસ્થ હોય ને, એમાં એમાં માંડ માંડ કોક હિલેરી ને એ બધા અમુક જ જઈ છે કે આજે આપણને ખબર છે, બચેન્દ્રી પાલ એ પણ જઈ આવી છે. તો એણે નક્કી કર્યું કે નહીં. પછી તો દાદરો ચડ, પછી ધીમે ધીમે સારું થવા માંડ્યું, દાદરો ચડ ઉડતો થવા માંડ્યો, પછી એને કૃત્રિમ પગ નાખ્યો, આ તે બધું થયું. પછી એણે કીધું કે મારે તો કોઈ પણ સંજોગોમાં એવરેસ્ટ શિખર સર કરવું છે. અને કોણ કરાવી શકે આ? તો કે એક એકેડમી ચાલે છે, એ એકેડમીના જે હેડ છે ને બચેન્દ્રી પાલ છે, બેન છે, એ બચેન્દ્રી પાલનું નામ પણ તમે સાંભળ્યું છે, એણે એવરેસ્ટ શિખર સર કર્યું છે. એ બચેન્દ્રી પાલને એણે ફોન કર્યો કે મારે, હું અપંગ છું પણ મારે એવરેસ્ટ સર કરવું છે. તો કે તું ભૂલી જા, શક્ય જ નથી, મારી પાસે આ બધા છે ને એમાંથી કોઈ કોઈક જ ત્યાં પહોંચે જ, બાકી શક્ય નથી, બહુ જ અઘરું કામ છે ને તારાથી શક્ય. તો કે નહીં, મારે કરી જ બતાવ, કોઈ પણ સંજોગોમાં તમને ના નહીં પાડતા. અને ત્યાં એની એકેડમીમાં પહોંચી ગઈ. બચેન્દ્રી પાલને થયું કે આને ભલે થોડેક દિવસ પ્રેક્ટિસ કરે, એની જાતે થાકી જશે. અને પ્રેક્ટિસ કરી, ધીમે ધીમે નોર્મલ જે પર્વતારોહીઓ હોય ને એની કરતાં પણ એકદમ ચપળતાથી એ ચડતી હતી. બચેન્દ્રી પાલને નવાઈ લાગી કે આ છોકરીમાં કંઈક વિશેષ છે. એને એની ઉપર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ધીમે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં એ વધુ સારો ઊંચાઈ સર કરતી ગઈ. અને એક વખત એવો આવ્યો કે જ્યારે એણે એવરેસ્ટ સર કર્યું. એક અપંગ છોકરી એવરેસ્ટ સર કરે કોઈને કલ્પના જ ન હોય. એને પદ્મશ્રી એવોર્ડ પણ એક બે વર્ષ પહેલાં આપવામાં આવ્યો. 2012માં એણે આ એવરેસ્ટ સર કર્યું છે. હમણાંની તાજેતરની થોડાક વર્ષ પહેલાંની જ ઘટના છે. આવું કેમ શક્ય બન્યું? પ્રચંડ આત્મવિશ્વાસને કારણે શક્ય બન્યું. મિત્રો, આત્મવિશ્વાસ ક્યારેય તૂટવા દેવો નહીં. તમારા આત્મવિશ્વાસથી તમે ધારો એ કરી શકો છો, કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકો છો. એટલે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાંથી, કોઈ પણ સંઘર્ષવાળી પરિસ્થિતિમાંથી ડગવું નહીં, ડરવું નહીં,
અને આત્મવિશ્વાસથી એમાંથી રસ્તો કાઢવા પ્રયત્ન કરવો. એના માટેના આજે મેં જે કંઈ ઉદાહરણો આપ્યા છે એ બધા જ ઉદાહરણોમાંથી આપણને પ્રેરણા મળે છે, અને આ જ આત્મવિશ્વાસથી આપણે સતત અને સખત એ આખું વર્ષ મહેનત કરતા રહીશું તો આપણું પરિણામ એટલે અભ્યાસનું પરિણામ પણ એટલું જ સુંદર આવશે જે આપણી કલ્પના બહારનું હશે. એટલે આપણે ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને એ પણ આત્મવિશ્વાસ સાથે. ઓલ ધી બેસ્ટ.